गुड मॉर्निंग फ्रेंड्स, कलरो मॉडल स्कूल यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण 6 अंदर चेप्टर नंबर 14 प्रायोगिक भूमिति एनी अंदर प्रश्न नंबर 4 नी रचना जोईशुं। हवे आगळना पीरियडनी अंदर आपणे प्रश्न 1, 2, 3 अने 3 नी रचना जोई गया छे, बराबर। हवे छे प्रश्न नंबर 4, शुं कहेवा मांगे छे एमां, तो जुओ। 7.7 सेंटीमीटर लंबाईनो रेखाखंड MN दोरो। MN रेखाखंडना 4 सरखा भाग करो अने रचनाना मुद्दा लखो। एकदम ईजी रचना छे। तमारे एक रेखाखंड दोरवानो छे MN अने एनुं माप राखवानुं छे 7.7 सेंटीमीटर। तो सौथी पहेलुं काम शुं करीशुं आपणे, तो અહીંયા હું સ્કેલની મદદથી 7.7 સેન્ટીમીટરનું એક રેખાખંડ દોરું છું, બરાબર। 0, 1, 2, 3, 4, 5, 6 અને 7 અને માથે 7 કાપા એટલે આટલું થયું। આ જે રેખાખંડ છે એનું માપ છે 7.7 સેન્ટીમીટર અને એનું નામ છે MN। છેલ્લા બે અંત્ય બિંદુએ નામ આપવાનું હોય છે। તો હવે પહેલો મુદ્દો આપણે લખવાનો થાય તો શું લખીશું, તો પહેલો જ મુદ્દો લખીએ 7.7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ MN રચો। चलो रची दीदो। हवे शू करिए, हवे आना आपणे 4 भाग करवा छे। तो भाग करवा माटे तमने आगळनी रचना में जोई गया छो कि आना मारे 2 सरखा भाग करवा होय तो शू करीश। एकदम ईजी छे। आ परिकरनी अंदर अनुकूल त्रिज्या लई अने हूँ आ रीते चाप मारू, एक ऊपर मारीश अने एक नीचे मारीश, आवी रीते। एवी ज रीते एन એમને કેન્દ્ર ગણી એક ઉપર મારીશ, એક નીચે ચાપ મારીશ, આવી રીતે। આ ચાપ નાની છે એટલે આને હું ફરી વાર, તો આ 2 થયા। એ બંને બિંદુના હું નામ આપી દઈશ, એકનું નામ આપું, ચલો MN રેખાખંડના 4 સરખા ભાગ કરો। તો અહીંયા A, અહીંયા B, તો અહીંયા હું એક ડોટેડ લાઈન દોરી દઉં, તો અહીંયા જે બિંદુ આવ્યું એ બિંદુ શું કરે છે, તો MN ના 2 સરખા ભાગ કરે છે। તો હવે જે કામ કર્યું એ આપણે અહીંયા લખીશું, શું કામ કર્યું, તો બીજો મુદ્દો લખીએ, પરિકરમાં અનુકૂળ ત્રિજ્યા લઈ કોને કેન્દ્ર ગણ્યું આપણે, M અને N ને વારા ફરતે કેન્દ્ર ગણી રેખાખંડ MN ની ઉપર નીચે 1-1 ચાપ રચો। આ બંને ચાપ છેદે ત્યાં શું નામ આપીશું, તો તમે નામ આપ્યું હતું A અને B નામ આપો, બરાબર। અને પછી શું કર્યું ત્રીજા મુદ્દાની અંદર, તો A અને B માંથી પસાર થતી અથવા તો પસાર થતો રેખાખંડ રચો જે
एम एन ने हमें क्यों बिंदु नाम आपूँ छू दाखला तरीके पी क्यू है ए बी के आप दू एम एन ने के बिंदु में छे चलो तो अहीं जे बिंदु आयु ए बिंदु क्यू है के रेडी तो हवे आना बे सरखा भाग थई गया छे हवे तमारे शुं करवानुं छे तो आना चार भाग करवाना छे तो हवे बीजा चार भाग कई रीते करशुं बे भाग पड़ी गया हवे हुं शुं करीश जुओ परिक्रमा अनुकूल त्रिज्या लउं छुं हवे के ने केन्द्र गणी अने चाप मारुं छुं आ चाप वधी जाय छे एटले हुं थोड़ुं माप घटाड़ी दउं छुं चलो आ के ने केन्द्र गणी અહીંયા ચાપ મારું જોજો ખાસ ઉપર અને એક નીચે પછી એમને કેન્દ્ર ગણી એક ઉપર અને એક નીચે એવી જ રીતે આ સાઈડ કરવાનું છે કેને કેન્દ્ર ગણી એક ઉપર અને એક આ નીચે ત્યાર પછી એનને કેન્દ્ર ગણી એક ઉપર અને એક નીચે અહીંયા ચાપ ટૂંકી પડે છે તો અહીંથી ફરી વાર કેને કેન્દ્ર ગણીને એક ચાપ લાંબી કરી દઈશ રેડી આ ચાપ સરખી નથી તો એને મારે સુધારવી હોય તો ફરી વાર દોરી શકાય આવી રીતે એમ તો ખ્યાલ આવ્યો શું કર્યું એ પહેલાં એમ અને કેને કેન્દ્ર ગણી ઉપર નીચે ચાપ મારી પછી એન અને કેને કેન્દ્ર ગણી ઉપર નીચે ચાપ મારી પછી આ બંનેમાંથી પસાર થતા હોય એવા રેખાખંડ દોરી દઈએ તો જો આ જે બિંદુ મળ્યું એને નામ આપી દઉં કે પછી કોઈ પણ નામ આપી શકાય કે એલ અહીંયા કે છે તો અહીંયા નામ આપી દઉં દાખલા તરીકે ટી તો ત્રણ બિંદુ થયા એ ત્રણ બિંદુ શું કરે છે તો આ રેખાખંડ એમએનના ચાર સરખા ભાગ કરે છે જો આ એક આ બે આ ત્રણ અને આ ચાર થઈ ગયા ચાર સરખા ભાગ હવે તમારે બીજા કે આ એ બી નામ આપ્યું તો અહીંયા તમે સી અને ડી નામ આપી દો અહીંયા ઈ અને એફ નામ આપી દો તો તમારી રચના થઈ ગઈ કે 7.7 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ એમએન દોર્યો અને એમએન રેખાખંડના કેટલા ભાગ કર્યા ચાર સરખા ભાગ કરી દીધા હવે આ મુદ્દા તમારે લખવાના છે કઈ રીતે લખશું એ આપણે પાછળ જોઈએ તો ચોથો મુદ્દો શું કામ કર્યું એ થઈ ગયા પછી તો અનુકૂળ ત્રિજ્યા લઈ પહેલાં કોને કેન્દ્ર ગણ્યા કે અને એમને વારા ફરતે કેન્દ્ર ગણી રેખાખંડ કયો રેખાખંડ તો એમ કે ની ઉપર નીચે એક એક ચાપ રચો તે જ રીતે કોને કેન્દ્ર ગણ્યું તો કે અને એનને વારા ફરતે કેન્દ્ર ગણી કોની ઉપર નીચે તો એન કે ની ઉપર નીચે એક એક ચાપ રચો ત્યાર પછીનો મુદ્દો છે આ બંને ચાપ છેદે તેમાંથી અનુક્રમે
रेखाखंड एक नो नाम आप सी डी अने एक नो नाम आप ई एफ आ बने चाप छेदे तेमाथी अनुक्रमे रेखाखंड सी डी अने रेखाखंड ई एफ रचो। रेखाखंड सी डी छे ये क्या बिंदु में छेदे छे जो आ रेखाखंड सी डी ए एल बिंदु में अने ई एफ टी बिंदु में रेखाखंड सी डी ए एल अने रेखाखंड ई एफ ए टी में छेदे। तो हवे तमारा जे आ चार बिंदु थया ત્રણ બિંદુ એલ કે ટી એ રેખાખંડ એમએનનું ચાર સરખા ભાગમાં વિભાજન કરે છે। તો તમે લખી શકો આમ બિંદુઓ કયું કયું એલ કે અને ટી એ રેખાખંડ એમએનનું ચાર सरखा भागों में विभाजन करें छे। आ मुद्दा तमारे गोखवाना नथी, बराबर छे, तमारी रीते लखवाना छे। आ रचना जे छे ए रचना तमारे खास सीखवानी छे। सौथी पहला फरीवार कहूँ छूँ शू कर्युं आनी अंदर, तो एम अने एन ने केन्द्र गणी अहींया ऊपर नीचे चाप मारी एटले ए बी એટલે કે બિંદુ મળ્યું, તો બે સરખા ભાગ પડી ગયા। હવે એમ અને કેને કેન્દ્ર ગણી અહીંયા ચાપ, એવી જ રીતે કે અને એનને કેન્દ્ર ગણી ચાપ મારવાની, એમાંથી પસાર થતા તો એલ કે અને ટી ત્રણ બિંદુ મળ્યા, એ ચાર સરખા ભાગ કરે છે। ઓકે, આ રચનાના મુદ્દા તમારે લખી નાખવાના। ચલો ત્યાર પછી શું કીધું છે, પ્રશ્ન નંબર પાંચ, 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું ઓ કેન્દ્રનું વર્તુળ દોરો। આ વર્તુળમાં બે જીવા રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી દોરો। હવે જેમ કીધું છે એ પ્રમાણે આપણે કરતા જઈએ। પહેલામાં પહેલાં તો કીધું છે કે એ બી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ઓ દોરો, ઓ કેન્દ્રવાળું વર્તુળ। તો પરિકરની અંદર આવી રીતે પરિકરની અણી જીરોએ રાખવાની છે અને 3.5નું માપ લેવાનું છે। કેટલું? 3.5 જુઓ। ઓકે, ઝીરો પછી 1, 2, 3 અને 3.5 3.5 આ માપ લેવાઈ જાય પછી એક કેન્દ્ર કહી દેવાનું છે, ટપકું કરી દેવાનું। આ કેન્દ્ર છે તમારું ઓ, આ કેન્દ્ર ગણી પરિકરની અણી અહીંયા રાખી અને તમારે એક વર્તુળ દોરવાનું છે। વ્યવસ્થિત, ઓકે, આ જે તમારું કેન્દ્ર છે અને કેન્દ્રનું નામ છે ઓ। તો પહેલો જ મુદ્દો શું લખશો હવે તમે, તો જે કામ કર્યું હોય એ લખવાનું। પહેલો મુદ્દો શું કામ કર્યું, તો પરિકરમાં 3.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ બિંદુ ઓને કેન્દ્ર ગણી એક વર્તુળ રચો। ચલો, જે તમને કીધું હતું એ વર્તુળ બની ગયું। હવે શું કીધું, આ વર્તુળમાં કોઈ પણ બે જીવા, એક રેખાખંડ એ બી જો અહીંયા લખ્યું છે, આ વર્તુળમાં બે જીવા, એક રેખાખંડ એ બી અને એક રેખાખંડ સી ડી દોરો। તો જીવા એટલે તમને ખ્યાલ છે, વર્તુળ ઉપરના કોઈ પણ બે બિંદુ લ્યો, બરાબર, હું કે કંઈ પણ કોઈ પણ જગ્યાએ દોરી શકું, તો અહીંયા દોરું છું આ એક રેખા જીવા અને એક અહીંયા દોરું છું આ બીજી, તમે ગમે ત્યાં દોરી શકો, બરાબર। એના નામ આપી દઉં છું, એકનું નામ કીધું છે જીવા એ બી, એ બી, અને એકનું કીધું છે સી ડી।
દોરી દીધી તો હવે તમારે એ મુદ્દો લખી દેવાનો. શું લખીશ બીજા મુદ્દાની અંદર? તો આ વર્તુળમાં કોઈ પણ બે જીવા રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી રચો. રચી દીધું. હવે તમને શું કીધું છે કરવાનું? તો અહીંયા જુઓ, એ બી અને સી ડી દોરો. દોરી દીધું. હવે એ બી રેખાખંડ અને સી ડી રેખાખંડ આ બંને જીવાના લંબ દ્વિભાજક દોરો. હવે આનો લંબ દ્વિભાજક એટલે આપણે રચનાની અંદર જોઈ ગયા છીએ, રચના નંબર કઈ છે? ત્રણ, પ્રશ્ન ત્રણ. એમાં લંબ દ્વિભાજક દોરતા શીખ્યા હતા કે આ બંનેને કેન્દ્ર ગણીને અહીંયા ચાપ મારવાની, બરાબર? ચલો, તો પહેલાં એને કેન્દ્ર ગણી અને કોઈ પણ પ્રકારની તમે ત્રિજ્યા લઈ શકો, બરાબર, કોઈ પણ માપની. તો જુઓ, મેં એક અહીંયા ચાપ મારી, એક અહીંયા મારી. જોજો ખાસ, આ એને કેન્દ્ર ગણીને ચાપ મારી, ત્યાર પછી બીને કેન્દ્ર ગણીને ચાપ મારું છું. અહીંયા ઓકે, હવે આનું નામ આપી દઉં છું પી અને ક્યુ. તો શું લખીશ મુદ્દાની અંદર? તો ત્રીજો મુદ્દો, અનુકૂળ ત્રિજ્યા લઈ એ અને બીને વારા ફરતે કેન્દ્ર ગણી એક એક ચાપ રચો. આ બંને ચાપ છેદે ત્યાં અનુક્રમે પી અને ક્યુ નામ આપો. અને એના પછી શું દોરી દેવાનું? રેખાખંડ પી ક્યુ રચો, જે રેખાખંડ એ બીનો શું થશે? લંબ દ્વિભાજક થશે. જો આ પી ક્યુ રેખાખંડ રચી દેવાનો તમારે, અથવા તો રેખા પી ક્યુ રચો. ચાલો, ઓ માંથી પસાર થશે ઓ એ. જો આ લંબ દ્વિભાજક થઈ ગયો, અહીંયા 90 નો ખૂણો બની જશે. આમાંથી તમે આ પસાર કરો એટલે 90 નો ખૂણો બની ગયો, લંબ દ્વિભાજક પી ક્યુ. હવે શું કરવાનું? આવી જ રીતે તમારે સી ડી નો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો સી ને કેન્દ્ર ગણી અને હું ચાપ મારીશ, અહીંયા થોડીક મોટી કરી દઉં છું, બરાબર, એટલે તમને ખ્યાલ આવે. ચલો, સી અહીંયા ચાપ મારી, પછી અહીંયા ચાપ મારું આ બાજુ, ત્યાર પછી ડી ને કેન્દ્ર ગણી અને ચાપ મારું અહીંયા, પછી એ જ ચાપ પાછી અહીંયા મારવાની. આમાંથી પસાર થઈ જાય, ભાગ થઈ જાય, બરાબર. તો કેન્દ્રમાંથી પસાર થશે, આ યાદ રાખવાનું ખાસ તમારે. જો થઈ ગયું કેન્દ્રમાંથી પસાર, અહીંયા કેન્દ્ર છે તમારું. અહીંયા તમે પી ક્યુ નામ આપ્યા હતા અને અહીંયા તમે નામ આપી દો ઈ એફ અથવા તો એલ એમ. ઈ એફ આપો ને, ઈ એફ. ચલો, તો આ જે મુદ્દો લખ્યો હતો સેમ ટુ સેમ એ જ રીતે મુદ્દો લખવાનો છે. પાંચ નંબર, અનુકૂળ ત્રિજ્યા લઈ કોને કેન્દ્ર ગણ્યા? સી અને ડીને
વારા ફરતે કેન્દ્ર ગણી એક એક ચાપ રચો. આ બંને ચાપ છેદે ત્યાં અનુક્રમે શું નામ આપ્યું આપણે? ઈ અને એફ નામ આપો. હવે આ ઈ અને એફ નામ આપ્યું, એમાંથી પસાર થતી એક રેખા દોરી, તો એમાં લખું રેખા ઈ એફ રચો. જે આ જે રેખા દોરી એ શું થશે? ઈ એફ રેખા અથવા સીડીને લંબ થશે. આ તમે જે રેખા ઈ એફ દોરી એ સીડીને શું થયું? લંબ થયું. એટલે એની સાથે શું બનાવે છે? 90 નો ખૂણો બનાવે છે, એટલે લંબ રેખાખંડ કહેવાય એને. તો રેખા ઈ એફ રચો જે રેખાખંડ સીડીનો લંબ દ્વિભાજક. રેડી? તો અહીંયા બે લંબ દ્વિભાજક થયા. કયા કયા લંબ દ્વિભાજક થયા? એક આ પી ક્યુ, એ કોનો લંબ દ્વિભાજક છે? તો એ બીનો. અને એક આ ઈ એફ, એ કોનો લંબ દ્વિભાજક છે? સી ડીનો. તો બે, હવે તમને કીધું તો જુઓ 3.5 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો. તો પહેલાં 3.5 સેન્ટીમીટરનું વર્તુળ દોર્યું. આ વર્તુળમાં બે જીવા દોરો, એક એ બી અને એક સી ડી. તો મેં એક જીવા એ બી દોરી અને બીજી જીવા સી ડી દોરી. ત્યાર પછી રેખાખંડ એ બી અને સી ડીના લંબ દ્વિભાજક દોરો. તો આ એ અને બીને કેન્દ્ર ગણીને અહીંયા ચાપ મારી, એટલે એક લંબ દ્વિભાજક થઈ ગયો. પછી સી અને ડીને કેન્દ્ર ગણી અહીંયા ચાપ મારી, એટલે આ બીજો લંબ દ્વિભાજક થઈ ગયો. આ બંને લંબ દ્વિભાજક શેમાંથી પસાર થાય છે જુઓ તો? કેન્દ્ર ઓમાંથી પસાર થાય છે. તો આ રચના આપણી પૂરી. રચનાના મુદ્દા લખો. તો આ મુદ્દા આપણે જે કામ કરતા ગયા એ રીતે લખવાના છે. તો આ બંને રચના તમારે વ્યવસ્થિત સ્વાધ્યાય પોથીની અંદર પૂર્ણ કરવાની છે. આગળની જે રચનાઓ છે એ પ્રશ્ન નંબર 6 છે, કે જે 90ના ખૂણો બનાવી અને એનો કોણ દ્વિભાજક દોરવાનો હતો, ખૂણાનો દ્વિભાજક, એ આપણે થઈ ગયું છે. 6 નંબર અને 7 નંબર પણ થઈ ગયો છે. આગળની રચનાઓ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. તો અહીંયા સુધી તમારે પ્રશ્ન 5 સુધી કમ્પ્લીટ કરવાનું થશે. થેન્ક યુ.